26 નવેમ્બર એટલે કે આજે બંધારણ નિર્માણના 70 વર્ષ પૂરા થઈ રહ્યા છે. દેશ આ પ્રસંગ બંધારણ દિવસ તરીકે મનાવે છે. આ પ્રસંગે મંગળવારે સંસદનું સંયુક્ત સત્ર બોલાવાયું છે, જેને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સંબોધન કરશે. દેશના 10 થી વધુ રાજ્યોએ પણ આ પ્રસંગે વિધાનસભા સત્ર બોલાવ્યું છે. સમગ્ર દેશની સ્કૂલ કોલેજોમાં પણ કાર્યક્રમો યોજાશે. કેન્દ્ર સરકાર બંધારણ દિવસ નિમિત્તે સમગ્ર વર્ષ માટે વિવિધ કાર્યક્રમો આયોજિત કરશે, જેના આધારે સરકાર લોકોને તેમની મૌલિક ફરજ પ્રત્યે જાગૃત કરશે. વડાપ્રધાન મોદી સંસદના કેન્દ્રીય ઓરડામાંથી આ પ્રસંગોની શરૂઆત કરશે. દેશના લોકોને બંધારણની પ્રસ્તાવનાની શપથ અપાવશે, તેમાં દરેક વર્ગના લોકોને જોડવાનો પ્રસ્તાવ છે. રવિવારે મન કી બાતમાં પણ મોદીએ બંધારણ દિવસનો ઉલ્લેખ કર્યો હતો. સુપ્રીમ કોર્ટ મહારાષ્ટ્રમાં ફ્લોર ટેસ્ટની સુનાવણી આજે સવારે 10:30 કલાકે ચુકાદો આપશે. અગાઉ રવિવાર સોમવાર બંને દિવસ સુનાવણી થઈ હતી. દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવારે શનિવાર સવારે ચૂપચાપ શપથ ગ્રહણ કર્યા. તેની સામે શિવસેના, એનસીપી અને કોંગ્રેસે એકજૂથ થઈ શનિવાર રાત્રે સુપ્રીમ કોર્ટ સમક્ષ અરજી કરી હતી. બીજી બાજુ સંસદમાં પણ આ મુદ્દે ઉગ્ર ચર્ચા થઈ હતી. એકતાનો હુંકાર, સુપ્રીમ કોર્ટ ચુકાદો આપે પહેલા શિવસેના, એનસીપી અને કોંગ્રેસના ધારાસભ્યોએ શપથ લીધા. હોટેલ ગ્રાન્ડ હયાતમાં બધા ધારાસભ્યોને અમે 162 નારા હેઠળ એકઠા કરવામાં આવ્યા હતા, જ્યાં શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે અને મલ્લિકાર્જુન ખડગે સહિતના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને દરેક ધારાસભ્યોને ભાજપની લાલચમાં ન આવવા શપથ લેવડાવ્યા હતા. શક્તિ પ્રદર્શન માટે મુંબઈમાં કોંગ્રેસ, એનસીપી અને શિવસેનાના ધારાસભ્ય તેમજ દિગ્ગજ નેતાઓ હયાત હોટલમાં એકઠા થયા હતા. આ પ્રસંગે ધારાસભ્યોને સંબોધન કરતા ઉદ્ધવ ઠાકરેએ હુંકાર કરતા કહ્યું કે અમે હવે બતાવીશું કે શિવસેના શું ચીજ છે. સત્યમેવ જયતે જરૂરી છે, સત્તામાં જઈની જરૂર નથી. અમે 5 વર્ષ માટે નહીં, 30 વર્ષ માટે સાથે આવ્યા છીએ. શિયા વક્ફ બોર્ડના અધ્યક્ષ વસીમ રિઝવીએ કહ્યું કે જો સુન્ની મુસ્લિમ વક્ફ બોર્ડ અયોધ્યામાં 5 એકર જમીન લેવા માંગતો ન હોય તો સરકારે એ જમીન શિયા વક્ફ બોર્ડને આપવી જોઈએ. બોર્ડ ત્યાં ભગવાન રામના નામે હોસ્પિટલ બનાવડાવશે. ત્યાં મંદિર, મસ્જિદ ઉપરાંત ચર્ચ પણ હશે. જમ્મુ કાશ્મીરના ગુલમર્ગ, સાધના પાસ, ફિરકિયાન અને અન્ય પર્યટન સ્થળોએ સોમવારે ભારે હિમવર્ષા થઈ હતી. હવામાન વિભાગે આ સ્થળોએ કુલ 24 ઇંચ હિમવર્ષા નોંધી હતી. અધિકારીઓએ જણાવ્યું કે કુપવારામાં હિમવર્ષા પછી એક જવાનનું લપસી જતા મોત નિપજ્યું. હિમવર્ષા અને ભૂસ્ખલનને લીધે શ્રીનગર જમ્મુ નેશનલ હાઈવેને સમારકામ માટે બંધ કરાયો હતો. જાહેર ક્ષેત્રની બેંકોએ વર્ષ 2019માં અત્યાર સુધી મિનિમમ બેલેન્સ નહીં રાખવા બદલ રૂપે 1,996 કરોડનો જંગી દંડ વસૂલ કર્યો છે. સંસદમાં સોમવારે આપેલી માહિતી પ્રમાણે 2017-18માં દેશની 18 જાહેર ક્ષેત્રની બેંકોએ મિનિમમ બેલેન્સ દંડ રૂપે રૂપિયા 3,368.42 કરોડનો દંડ વસૂલ્યો હતો, જ્યારે 2016-17માં આંકડો ફક્ત રૂપિયા 790.22 કરોડ હતો. જર્મનીના એક ઐતિહાસિક મ્યુઝિયમમાં તસ્કરોએ ચોરી કરી છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ પ્રમાણે ચોરાયેલા ખજાનાની કિંમત 1 બિલિયન યુરો એટલે કે અંદાજે 7,900 કરોડ રૂપિયા જેટલી હોઈ શકે છે. આ ઘટના ડ્રેઝડન શહેરના ગ્રીન વોલ્ટ મ્યુઝિયમમાં સોમવારે વહેલી સવારે બની હતી. ચોરીને અંજામ આપવા માટે તસ્કરોએ સવારે 5 વાગ્યાના અરસામાં પાવર સપ્લાય બંધ કરી દીધો હતો અને ત્યારબાદ બારીમાંથી અંદર ઘૂસ્યા હતા. અમદાવાદ શહેરમાં પાર્કિંગની સમસ્યાના નિવારણ માટે હવે કોર્પોરેશન શહેરના 14 રેલવે અને ફ્લાયઓવર બ્રિજ નીચે પેન પાર્કિંગની સુવિધા ઊભી કરશે, જેના માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. કોર્પોરેશન દ્વારા પાર્કિંગ માટે ચાર્જ નક્કી કરવામાં આવ્યા છે, જેમાં પ્રથમ 2 કલાક માટે 2 વ્હીલરના 5, 4 વ્હીલરના 15, મધ્યમ માલવાહક વાહન માટે 50 અને ભારે માલવાહક વાહન માટે 75 રૂપિયા ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. નિત્યાનંદ આશ્રમના બાળકોના વાલીઓએ પોલીસ તપાસના નામે બાળકોને ખોટી રીતે ગોંધી રાખી પોર્નોગ્રાફી બતાવતી હોવાનો આરોપ કરતી પિટિશન હાઈકોર્ટમાં કરી છે, જેની સુનાવણી 27 રોજ હાથ ધરાશે. પિટિશનમાં આરોપ લગાવાયો છે કે બાળકોને તેમના વાલીઓ સાથે પોલીસ મળવા પણ દેતી નથી. શાહરૂખ ખાનની રેડ સિરીઝ એન્ટરટેનમેન્ટ કંપનીએ ડિરેક્ટર સુજય ઘોષની કંપની બાઉન્ડ સ્ક્રિપ્ટ પ્રોડક્શન સાથે મળીને બોબ વિશ્વાસ નામની ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે. આ ફિલ્મમાં અભિષેક બચ્ચન લીડ રોલમાં જોવા મળશે. આ પહેલા શાહરૂખ સુજોએ ફિલ્મ બદલા બનાવી હતી, જે બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. કંગના રનૌતની ફિલ્મ થલાઈબીનો ફર્સ્ટ લુક રિલીઝ કરી દેવામાં આવ્યો છે. આ ફિલ્મ તમિળનાડુના સ્વર્ગીય મુખ્યમંત્રી જયલલિતા પર આધારિત છે. કંગનાએ આ ફિલ્મ માટે 6 કિલો વજન વધાર્યું. કંગનાએ પોતાનું વજન વધારવા માટે હોર્મોનની દવા પણ લીધી હતી. મણિકર્ણિકા ધ ક્વીન ઓફ ઝાંસીમાં કો ડિરેક્ટર તરીકે કામ કરી ચૂકેલી કંગના રનૌત હવે પ્રોડ્યુસર બનવા જઈ રહી છે. તે અપરાજિત અયોધ્યા નામની ફિલ્મ પ્રોડ્યુસ કરશે, જે રામ જન્મભૂમિ તથા બાબરી મસ્જિદ વિવાદ પર આધારિત છે. કંગનાએ આ ફિલ્મને લઈ ઇન્ડસ્ટ્રીના ટોચના સ્ટુડિયો સાથે વાતચીત શરૂ કરી છે.
આશુતોષ ગોવારીકરની ફિલ્મ પાણીપત વિવાદોમાં સપડાઈ છે. મહારાષ્ટ્રના પ્રસિદ્ધ સાહિત્યકાર વિશ્વાસ પાટીલે આશુતોષ ગોવારીકર, પ્રોડ્યુસર રોહિત શેલાટકર અને રિલાયન્સ એન્ટરટેનમેન્ટ પર કેસ કર્યો છે અને 7 કરોડ રૂપિયાનું વળતર માંગ્યું છે. યુવરાજ સિંહની ટીમ મરાઠા આરબીએન્સે અબુધાબીમાં રમાઈ રહેલી T10 લીગનો ખિતાબ જીત્યો છે. ઓપનર બેટ્સમેન ચાડવિક વાલ્ટને 51 રનની શાનદાર બેટિંગ અને કેપ્ટન ડેવિન બ્રાવોએ 16 રનમાં 2 વિકેટની ઘાતક બોલિંગના ભાગરૂપે આરબીએન્સ ટીમે ફાઇનલમાં ડેક્કન ગ્લેડિએટર્સને 8 વિકેટથી હરાવ્યું.